તો રાજ્યમાં માવઠાને લઈ પાલ આંબલિયાનું નિવેદન. જીરું, ઘઉં, ચણા, વરિયાળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે નુકસાનનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોને આ વર્ષે 6 વખત કમોસમી માવઠાથી નુકસાન પહોંચ્યું છે. સરકારે બાંહેધરી આપી પણ વળતર ચૂકવ્યું નથી તેવું પાલ આંબલિયાનું કહેવું છે. સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય આપી ખેડૂતોને ઉગારે તેવી અપીલ કરવામાં આવી. અડધો 1.25 ઇંચથી લઈ અને 1-1.5 ઇંચ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ઘઉંને, જીરાને, ચણાને, રાયડાને, વરિયાળીનો અને ખાસ બાગાયતી પાકની અંદર કેરીને બહુ મોટું નુકસાન થયું છે, અકલ્પનીય નુકસાન થયું છે. એમાં સૌથી વધારે નુકસાન છે એ જીરું અને કેરીના પાકને નુકસાન થયું છે. પણ આ વર્ષનું તમે જોવું સરેરાશ તો લગભગ 6 વખત કમોસમી વરસાદ થયો, એ ખરીફ સિઝન હોય, એ શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય. 6 વખત કમોસમી વરસાદમાં દરેક વખતે સરકારે વાયદો કર્યો કે અમે સર્વે કરાવશું. સર્વે કરાવ્યું છે પણ સામે વળતર 0% છે, 1 રૂપિયો વળતર આપવામાં નથી આવ્યું. આ વખતે સરકાર એવો મોદી સાહેબની ગેરંટીઓને વાયદાઓની જેમ સરકાર વાયદો કરી અને કંઈ ન આપે એવું ન બને એવું જાહેર માધ્યમોના માધ્યમથી મારી માગણી છે કે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એની સામે અમને વળતર આપવામાં આવે.